નમસ્કાર, ઝેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું મોદી શિવાંગી. આગળ વાત કરીએ તો સંતરામપુર નગરપાલિકા દ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાં સફાઈ અને સેનિટાઇઝિંગની કામગીરી કરવામાં આવી. સંતરામપુરમાં કોરોનાના કેસ વધી જતા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3, 4 અને 6ને કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જેને પગલે આ વોર્ડના તમામ નગરજનોને જે તે વોર્ડમાં રહીને કામગીરી કરવી પડે છે, જેને પગલે હાલમાં નગરપાલિકા દ્વારા આ વોર્ડને કાયમ સફાઈ રાખવા માટે સફાઈ કામદારોને મોકલી સફાઈની કામગીરી કરવામાં આવી છે અને સાથે સાથે સોસાયટીમાં સેનિટાઇઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે બાબતે નગરપાલિકાના કારકુન દ્વારા નગરજનોને સૂચના આપવામાં આવી રહી છે. તો આવો તેમના જ મુખે સાંભળીએ. અમીન કોઠારી, જેડેશ ટીવી, સંતરામપુર. હા સાહેબ, બોલો. સંતરામપુર નગરપાલિકા દ્વારા COVID-19ની કામગીરી માટે સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખશ્રીની સૂચનાથી સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રવીણસિંહ સોલંકી હું રોજે સફાઈની કામગીરીમાં પૂરતું ધ્યાન આપીએ છીએ તથા સેનેટાઇઝની કામગીરી માટે મારા 3 વાહનો લઈને નગરપાલિકાના દરેક વિસ્તારમાં કે જ્યાં કન્ટેનર હોય કે ના હોય ત્યાં દરેક જગ્યા પર અમે સેનેટાઇઝની કામગીરી કરીએ છીએ. આજે ફરીથી તમારા સોસાયટીમાં આવેલા છીએ અને અમારી સફાઈ કામદારની ટુકડી બી અહીંયા મોજૂદ છે. એ પૂરેપૂરે સફાઈની કામગીરી હમણાં ચાલુ જ કરેલી છે અને આ સેનિટાઇઝની કામગીરી બી ચાલે જ છે અને આ જ રીતે અમે દરેક વિસ્તાર